फुल ऑन एंटरटेनमेंट साथેનું ધમાકેદાર ટ્રેલર તો આપે જોઈ જ લીધું ત્યારે હવે આપની મુલાકાત કરાવીએ ફિલ્મની સ્ટાર કાસ્ટ પ્રેમ ગઢવી હેમાંગ દવે જીલ જોશી અને સાથે જ આપની સાથે અક્ષત ઈરાની પણ જીએસટીવીના સ્ટુડિયોમાં હાજર છે આપ સૌનું સ્વાગત છે જીએસટીવીમાં જોરદાર ટ્રેલર છે સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન 10મી જૂને ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે સૌથી પહેલા હું આપને હેમાંગજી પૂછવા માંગીશ કે એન્ટરટેનિંગ ટ્રેલર તો છે પણ ફિલ્મ શૂટ કરતી વખતે ખાસ કરીને આપને કેટલી મજા આવી અમે લોકોએ બહુ જ ધમાલ મસ્તી કરી છે શૂટિંગ વખતે કારણ કે પ્રેમ હોય સ્મિત હોય એટલે એ પછી ધમાલ મસ્તીનું કંઈ પૂછવાનું જ ના હોય અને સ્ટારકાસ્ટ બહુ જ સરસ છે ફિલ્મની સુનિલ મિશ્રાણી છે નિસર્ગભાઈ છે અક્ષત છે જીતુ પંડ્યા છે સાથે ઝીલ જોશી છે જાનવી ચૌહાણ છે તો આવી સ્ટારકાસ્ટ સાથેની ફિલ્મ હોય એટલે ધમાલ મસ્તી તો સેટ ઉપર થવાની જ છે કિશોર કાકા અત્યારે મિસિંગ લાગે છે આપણને જીલ ઇન્સ્ટાગ્રામ પર આપના 1 મિલિયન ફોલોઅર્સ છે મેં હમણાં ચેક કર્યું આપનું તો આટલી મોટી ફેન ફોલોઈંગને આપ કેવી રીતે હેન્ડલ કરો છો હેન્ડલ કરવું બહુ અઘરું છે પણ સાથે સાથે આટલા બધા ફોલોઅર્સ કરવા એ બહુ અઘરા છે હેન્ડલ કરી લેવાય છે પણ આટલો બધો પ્રેમ મળવો કે આટલું બધું એ લોકોની ચાહના મળવી કોઈ તમને ફોલો કરે એ બહુ અઘરું છે અત્યારે તો સોશિયલ મીડિયા પર તમે ગમે એટલા છવાયેલા હોય પણ ફોલોઈંગ વધારવું બહુ અઘરું છે અને એમને એટ્રેક્ટ કરવા બહુ અઘરા છે બટ થાય છે બધાને મેનેજ કરી લઉં છું અને સામે બધાનો પ્રેમ પણ એટલો મળે છે ઓકે આ ફિલ્મની વાત કરવામાં આવે તો ફિલ્મમાં આપના કેરેક્ટર વિશે થોડું કંઈક જણાવો કેરેક્ટર વિશે વધારે નહીં કહું પણ મસ્ત કેરેક્ટર છે મારું ચુલબુલું છે થોડું હર્ટ બતાવ્યું છે અને જેમ કે ચાર મિત્રો છે એ લોકોને કેવી રીતે અટ્રેક્શનમાં લાવું છું કે કેવી રીતે એ લોકોને મીન્સ કે એન્ટરટેન કરું છું અને કેવી રીતે ઘરમાં એન્ટર થવું છું એ બધું તો એ લોકોને થિયેટરમાં જોવું પડશે પણ સાથે સાથે એ કેરેક્ટરમાં ઇમોશન પણ છે અને ક્યાંક ના ક્યાંક ચુલબુલું પણ દેખાશે કોમેડી પણ ક્યાંક ના ક્યાંક દેખાશે જી અક્ષત આપના ડેડી છે ફિરોઝ ઈરાની વેટરન એક્ટર એ હંમેશા વિલન ના કિરદારમાં જ આપણને જોવા મળે છે અને આપ હીરો તરીકે આપની થર્ડ ફિલ્મ છે તો એ આખો કેવો વાસ ડિફરન્સ આપને લાગે છે એટલે હું ક્યારેક ક્યારેક તો વિલન નું રૂપ ઘરે જોવા મળે છે હવે ના એટલો ડિફરન્સ નથી લાગતો કેમ કે બધા હું માનું છું બધા કેરેક્ટર્સ કેરેક્ટર્સ હોય છે કોઈ હીરો યા વિલન એવું કંઈક હોતું નથી ઓકે આપના આ ફિલ્મના કિરદાર વિશે થોડું જણાવો તો આમાં હું પ્લે કરું છું કેરેક્ટર રવિનું એ બહુ જ સીધો છોકરો છે અને એના બધા મિત્ર છે પ્રેમભાઈ સ્મિતભાઈ અને હેમંગભાઈ હવે બહુ જ સીધો છોકરો છે અને એની ગર્લફ્રેન્ડ છે જે બહુ જ બોલતી જ રહે છે બોલતી જ રહે છે અને બિચારો કંટાળી ગયો છે અને એના જે બાપા છે એ ડિટેક્ટિવ છે એટલે હા એ આના પાછળ જ ફરતા હોય છે કે આ કઈ ખોટી વસ્તુ જ કરવા જાય છે આ આવો જ છોકરો છે અને મિત્રોના એવી ઘટના થાય છે કે આલ્કોના લીધે હું ફસાઈ જાઉં છું અને હું બિચારો હું છું બહુ સીધો અને ઇનોસન્ટ સીધો અને ઇનોસન્ટ એકદમ પ્રેમ પણ આપણી સાથે છે વિઠ્ઠલ તેડીમાં અમે આપને જોયા છે અને હવે આ એકદમ અલગ જ કિરદાર છે આપનો સૌથી પહેલા તો કેરેક્ટર વિશે થોડું જ આપ જણાવી દો અક્ષરે કીધું એમ એ સીધો છે હેમાંગનું કેરેક્ટર પણ તમે જોયું કે એ છોકરીઓ પાછળ ગાંડો હોતો નથી એટલે બધાથી વિપરીત મારા સ્વભાવથી વિપરીત આ પિક્ચરમાં મને કેરેક્ટર આપવામાં આવ્યું છે તમને પાછળ હસવાના અવાજ આવતા હશે પણ એ આપણે અહીંયા સ્ટુડિયોમાં લાફ્ટર મૂકેલા છે એવું છે પણ યસ સેમનું કેરેક્ટર કરું છું જે ત્રણ ભાઈબંધોને એક જગ્યાએ લઈ જાય છે એના ફાર્મ હાઉસ પર અને પછી એક કામવાળીને બોલાવે છે કામ કરવા માટે જે તમે ટ્રેલરમાં જોયું અને પછી જે રંપસ ચાલુ થાય છે અને સેમની હાલત શું થાય છે એના ભાઈબંધો વચ્ચે એ બહુ જ અદ્ભુત કેરેક્ટર છે આનાથી વધારે અડધો કલાકમાં તો આપણે શું કહીએ પિક્ચર જોજો તમે ચોક્કસથી મજા આવશે તમને તમે જેમ કીધું કે બધા જ સીધા અને સિમ્પલ ઇનોસન્ટ છે તો પછી આ આટલી ઘંટડી જે વાગી રહી છે ટ્રેલરમાં એ કેવી રીતે વાગી રહી છે હેમાંગજી જો હું તો પુરોહિતનું પાત્ર કરું છું એટલે હું તો સાવ સીધો રુદ્રાક્ષની માળા બાળા પહેરીને આપણે પૂજા પાઠ વાળા માણસ છીએ એટલે આપણે કોઈ એવા બધા જંજાળમાં પડતા નથી પણ દેખાવે પે મત જાઓ આપણી અકલ લગાવો એવી વાત એટલે હું આમાં કશું મારો સાંભળી હોય છે આપણે પણ એવું એમાં કોઈ વિશ્વાસ નહીં રાખતો આવું બધું કેચા હોય લોકો પણ આમાં બી લાફ્ટર સ્ટુડિયોમાંથી જ મુકાયું છે ના ના અમે દેખાઈ જ અત્યારે સ્ક્રીન ઉપર અમે બધા હસીએ છીએ હા હા કરીને ઓકે અત્યારે આટલી સારી સિચ્યુએશન થઈ રહી છે આટલું એન્ટરટેનિંગ થઈ રહ્યું છે તો એ વખતે શું માહોલ હતો આપ ઓફસેટ કેટલી મસ્તી કરતા હતા કે એવો કોઈ યુનિક કિસ્સો આપને યાદ આવે છે જે આપ અમારી ઓડિયન્સ સાથે શેર કરવા માંગતા હો કે મારી પાસે છે એક યુનિક કિસ્સો પ્લીઝ આ લોકો જ કર્યો હતો હા પ્લીઝ પ્રેમ ગઢવી સ્મિત પંડ્યા ડિટેલ માંગો હેમાંગ શાહ
આ લોકોએ એક કાવતરું કર્યું હતું, કારણ કે અમે જયારે શૂટ કરતા હતા ત્યારે જસ્ટ સેકન્ડ વેવ કોરોનાનો પત્યો હતો અને એનો જે ભય હતો, એનો જે હાવ હતો, એ હજુ કઈ ઓછો નહોતો થયો, હજુ બી નથી થયો, પણ એ વખતે તો બહુ તાજું તાજું હતું બધું. એટલે અને અમે સેટ ઉપર પણ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક વાસ્ક બધું જ અમે લોકો, બધું રૂલ્સ બધા ફોલો કરતા હતા અમે લોકો. પણ એક દિવસ પેલા હેમાંગ શાહને સેટ શરદી જેવું દેખાયું, એટલે ડોક્ટર આવ્યા એના ઉપર રૂમમાં, એનું કંઈક દવા બવા કરી, પછી આ લોકોએ આખા સેટ ઉપર એવું ફેલાયું કે એને કોરોના છે. હવે એની વાત એ મજાની છે, હવે એ કહે છે કે એવું થઈ ગયું, નક્કી થઈ ગયું અમારા વચ્ચે કે આપણે હેમાંગ દવેને બીવડાવવાનો છે કે હેમાંગ શાહને કોરોના છે. હવે એક સીન ચાલે છે જેમાં હેમાંગ શાહ છે, હેમાંગ દવે છે, અહીંયા અમે 5 જણા ઊભા છીએ અને હેમાંગ શાહ ચાલુ સીનમાં બોલતા બોલતાની નજીક આવ્યો તો ચાલુ સીનમાં આ ટેકમાં ખસી ગયો અને અમારા બધાનું લાફ્ટર નીકળી ગયું અને કટ કરવું પડ્યું. પછી ખબર પડી, છેલ્લે તો ખબર પડી જો કે હેમાંગને કે અમે પ્રેન્ક કર્યો હતો એની ઉપર, તો એ રડવા માંડ્યો. એ લિટરલી બહુ ઇમોશનલ થઈ ગયો અને એને એવું થયું કે તમારા બધાનું શું થાત, તમારા બધાના મમ્મી પપ્પાનું શું થાત, એટલે એવું કરીને પોતાનું જે બધું કાઢ્યું છે બહાર એને. મને એકચ્યુઅલી સૌથી વધારે ચિંતા મારા પરિવારની ઓફકોર્સ હોય, પણ પ્રેમને ત્યાં દીકરાનો જન્મ થયો હતો એ વખતે, એટલે મને એ વખતે એ જ બધા વિચારો આવ્યા કે પ્રેમ ઘરે જશે અને કોઈકને ચેપ લાગશે કે ના લાગે, શું ખબર ખબર નહીં, એટલે હું થોડોક ઇમોશનલ ઓફકોર્સ થઈ ગયો. ઓબ્વિયસલી હેમાંગ બહુ જ ઇમોશનલ છે અને એને બહુ જ ખરેખર એને એવી ચિંતા હતી અને એની આંખમાં આંસુ જોઈને અમને પણ એવું થયું કે શું કામ કર્યું અમે લોકોએ આવો પ્રેન્ક કરવા જેવો. પણ આખો દિવસ ચાલ્યો, પછી અડધો કલાક રહીને એવું થયું કે આની ઉપર તો કરાય જ, જોડાય જ નહીં, આના ઉપર પ્રેન્ક કરાય, એટલો બધો પેલો માણસ છે એમ. થોડી વાર માટે તમને દયા આવી જાય, એનું મોઢું જુઓ તમે, કેટલો બધો ભોળો લાગે તમને. હું ભોળો જ છું. નથી, તું ગોળો છે, 60નો, 80નો, 200નો, જે અલગ અલગ રીતે બળ્યા કરે. ઓકે, આ તો પ્રાઇંગની વાત થઈ. ફિલ્મનું નામ ઘંટડી છે, બરાબર? આપણે કોમિક થોડીક સિચ્યુએશન અત્યારે પેદા થઈ છે, તો હું એવું જાણવા માંગીશ કે ઘણીવાર એવી સિચ્યુએશન આપણી લાઈફમાં ક્રિએટ થતી હોય છે ઇન જનરલ, કે ત્યારે તમારા મગજની ઘંટડી વાગી જાય. હવે એ સારી સિચ્યુએશનમાં પણ હોય, ખરાબ સિચ્યુએશનમાં પણ હોય, તો હું વારાફરથી એવું જાણવા માંગીશ કે એવી કઈ સિચ્યુએશન લાઈફમાં આવી છે કે જ્યારે તમારા મગજની બી આમ ઘંટડી વાગી ગઈ હોય, અને એ સારી હતી, ખરાબ હતી, કેવી હતી, ગુસ્સાવાળી હતી, એક એક સિચ્યુએશન હું જાણી લઉં. પ્રેમથી સ્ટાર્ટ કરીએ આપણે. બહુ બધી એવી સિચ્યુએશન હોય, આમ તો એકદમ જોરદાર ફની જે ઓડિયન્સને પણ મજા આવે સાંભળવાની, એટલે આમ તો ઘણી વખત એવું થતું હોય તમારી લાઈફમાં. એમાં અમે એક વખત પડી ગયા હતા સ્કૂટર લઈને, અને અમે પડેલા હતા, બહુ જ નોર્મલ સ્પીડ હતી એ વખતે બાઇકની, 10-15ની બમ્પ કુદાવા જતા હતા, આગલી બ્રેક વાગી ગઈ, રેતી જેવું હશે એટલે થોડું ટાયર સ્લીપ થયું, હું ને મારો એક ભાઈબંધ પડી ગયા, એટલે અમે કાકા સ્કૂટર લઈને ઊભા રહ્યા અને અમને ઉપરથી ઉભા ઉભા જોઈને એમણે પૂછ્યું કે પડી ગયા? એમ કહું, ના કાકા, અહીંયા બપોરે 2:30 વાગે અમને એવું થયું કે અમે રોડ ઉપર સૂઈ જઈએ, એટલે અમે આમ કરીને સૂતા છીએ. પછી એમણે જોઈને એવું કીધું કે વાગ્યું? એટલે મેં કીધું, ના ના કાકા, નથી વાગ્યું. મને કે અત્યારની ગેરજીને ખબર પડશે કે એ તો, એટલે મેં કીધું, કાકા તમે અમારી, તમને અમારી ચિંતા છે કે શું છે, એ જ્યારે એમણે પૂછ્યું ને કે વાગ્યું, સૂતા છો, એ 2 વખત એવી ઘંટડી વાગેલી, પણ ઉંમરના હિસાબે આપણે એ ઘંટીનો પ્રતિસાદ ના આપી શક્યા જીવનમાં. પણ યસ, એવી બહુ બધી સિચ્યુએશન છે અને એમાં પણ એક ઉંમર હોય જ્યારે તમારા દિલની ઘંટી વાગે જ કોલેજમાં, બહુ બધી જગ્યાએ, સો ઘંટડીઓ તો વાગતી રહેશે એવું છે. અને તમારી પણ વગાડવી હોય તો 10 જૂને ચોક્કસ જોવા જજો ઘંટડી. રાઈટ, અક્ષત, આપની પાસેથી કંઈક. હા, જેમ પ્રેમે કીધું ઘંટડીઓ તો વાગતી જ હોય. હવે તો પહેલાં હું જે બિલ્ડિંગમાં રહેતો, મારો નેબર હતા અક્ષય કુમાર, તો અમે બહુ નાના હતા, એમને જોતા સ્ટન્ટ કરતા, તો એ હિરોઇઝમ અને ફિલ્મ આમ કે હીરો આમ લાગે છે શું માણસ છે અને શું શું કરી જાય છે, તો એ જોઈને ઘણી વાર મેં 1st સ્ટાન્ડર્ડથી 4th સ્ટાન્ડર્ડ એક્ઝામ જ નથી આપી, કેમ કે એક માળે બોલ ગયું તો અક્ષય સર આવ્યા, ચડાવી દીધું, એમની ગાડી આવી, એ જતા રહ્યા શૂટિંગ ઉપર, હું ફસાઈ ગયો ઉપર. પણ મેં એમને સ્ટન્ટ એમને જોતા હતા કે એ કૂદી શકે છે, અમે પણ કૂદી ગયા, અંગૂઠો તૂટી ગયો, ફાઇનલ એક્ઝામ કેન્સલ. એટલે ઘંટડીઓ તો વાગતી જ હોય. રાઈટ, જી તમે કઈ શેર કરો. મારે આમ
પર્સનલ તો ઠીક છે બટ સેટ ઉપર હા હેમાંગ ઘણી વખત મારી ઘંટડી વગાડતા હતા બીકોઝ હું આમ સ્ક્રિપ્ટમાં મને એવું કે ચલો હું પણ થોડી ઇન્વોલ્વ થઈને આમ કંઈક એવું કરવાનો ટ્રાય કરું બધા સામે સારું પરફોર્મ થાય મારું તો હું મસ્ત આમ સ્ક્રિપ્ટમાં ઇન્વોલ્વ હોઉં કે ડાયલોગ વગેરે વાંચતી હોઉં ને એમની એક હેબિટ છે પાછળથી આવી અને આમ પેલું નાનું ડોગી હોય ને એવો અવાજ કાઢે અને આમ કરીને આમ આમ ના કાઢતા હોય આપણને એવું લાગે કે લિટરલી પગમાં કંઈક આમ ડોગી આવ્યું એમ તો એની એવી આદત છે એટલે મસ્ત આપણે આમ ઇમોશનલ થઈ રહ્યા હોય ને કંઈક સીનમાં તો ઘણી વખત એવી ઘંટડી વગાડતા ને કે હું અંદરથી આમ મને આમ ધ્રુજારી આવી જતી કે સાચે કોઈ ડોગી આવ્યું પાછળ તો એવી રીતે એમણે ઘણી વખત સેટ પર મારી ઘંટડી વગાડી છે પછી તમે રિવર્ટ બેક કર્યું કે નહીં કે બિલકુલ નહીં હું ઉભા ઉભા થોડી વાર તો ધ્રુજતી હતી અને મને એવું છે મને કોઈ કાનમાં બી આમ પાછળથી આમ કોઈક થોડી અવાજ કરે ને તો પણ આમ અંદરથી એક આમ ફોબિયા કહેવાય ને એ છે રાઈટ અને લાસ્ટલી હેમાંગજી પ્રેમની જેમ મારું પણ કોલેજ ટાઈમમાં જ એવું હતું મને પપ્પાએ પેલું બજાજનું સ્કૂટર આવે ને એ આપ્યું હતું અને હું ને મારો મિત્ર રોજ 20 નું પેટ્રોલ પુરાવડું લીટર એ વખતે 20 રૂપિયા લીટર આવતું હતું અને અમે લોકો ગાંધીનગર ને બધે ફરીએ કારણ કે જે અમે કોલેજમાં હતા એ મારા ફ્રેન્ડના નાનાની જ હતી ટ્રસ્ટી ત્યાં અમે આમ હાથ બતાવી દઈએ પ્રિન્સિપલને અને ભાઈ ત્યાંથી નીકળી જઈએ અને એક દિવસ ઘરે આવતા આવતા સ્કૂટરનું જે સ્ટિયરિંગ હોય ને મારા ખોલામાં આવી ગયું હતું પછી મારા ઘરમાંથી ગેરેજમાં લઈ ગયો મને કે આ તમે આયા કેવી રીતે એને આમ પેલું રબરની મેટ ખોલી ને તો સ્કૂટરના બે કટકા હતા અમે ફાટકો કુદાવતા હતા એવું બધું અને પછી પપ્પાએ સહેજ મને જે મેથી પાક ને બધું આપ્યું એમાં મારી ઘંટડી વાગી ગઈ હતી એમણે તમારી ઘંટડી વગાડી દીધી તમારી ક્યારે વાગી છે આવી રીતે તમે મને તમે દરેક વખતે પ્રશ્ન પૂછતા હશો આજે અમારે તમને ઘંટડી ટીમ રોજ વાગે છે એટલે તો પણ ઘણી બધી સિચ્યુએશનમાં ફની કરતા એમને વર્ક પ્રેશરમાં થોડી વધારે લાગતી હોય ઘરે જ કે ગમે ત્યાં ચલો આપણી એન્ટરટેનિંગ રાઈડ અહીંયા આગળ પણ યથાવત રાખીશું ચર્ચાનો દોર આગળ પણ યથાવત રાખીશું તો હાલ કહાની ફિલ્મી એમાં સમય થયો છે એક નાનકડા બ્રેકનો તો આજે આપણી આ એન્ટરટેનિંગ રાઈડ સ્પેશિયલ એટલા માટે છે કારણ કે ગુજરાતી ફિલ્મ ઘંટડીની જે સ્ટારકાસ્ટ છે તે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે હવે આપણી સાથે જોડાયા છે ફિલ્મના પ્રોડ્યુસર છે તખતસિંહ રાણા અને અંકિતાજી આ બંનેનું સ્વાગત છે જીએસટીવી સ્ટુડિયોમાં સૌથી પહેલો મારો સવાલ આપને તખતસિંહજી કે જે પ્રમાણે ઘંટડી આ ટાઇટલ ઘણું યુનિક છે તો સૌથી પહેલા એના વિશે જણાવો કે આ જ ટાઇટલ શા માટે ઘંટડી મૂવી કે મકવાણાની રાઇટિંગનો એની પાછળ 5 વર્ષની મહેનત છે 5 વર્ષ સુધી એમને મહેનત કરી આ ઘંટડી લખવા માટે થઈને અને ડાયરેક્ટ બી તેમણે જ કરેલી છે એ મારી પાસે કોન્સેપ્ટ લઈને આવ્યા હતા આ 3 મૂવીનો એમાંથી ઘંટડી અમે કોન્સેપ્ટ બરાબર પસંદ આવ્યો એટલે અમે એ ઘંટડી ચોઇસ કરી આ રીતે એમની 5 વર્ષની મહેનત હતી કે મકવાણા રાઈટ 5 વર્ષની મેરેજ છે અંકિતાજી તમે કઈ એડ ઓન પોઈન્ટ આમાં કરવા માંગશો સ્ટોરી ઇઝ ક્વાઇટ યુનિક અને સ્ટોરી રિલેટેડ અગર હું કહું તો લાઈક એવરી ડે રૂટીન લાઈફમાં બધાની જ વાગતી હોય કાંઈ ના કાંઈ આપણે કરતા હોઈએ તો એક ઇન્ટ્યુશન્સ આવે કે આમ થશે તો શું થશે સો એઝ પર દેટ ધ હોલ મૂવી ઇઝ રિલેટેડ ટુ સેમ થિંગ ફોર ટેકિંગ આર રૂટીન લાઈફ સો ધીસ નેમ ઇઝ કમ્પ્લીટલી યુનિક ટેકિંગ ઓલ ધ કોન્સેપ્ટ દેટ વી હેવ એડેડ વિથ ઓલ ધ કેરેક્ટર્સ ઇન ઇટ ઓકે અત્યારે આપણે જોઈએ છીએ કે સાઉથની મૂવીઝ અત્યારે રૂલ કરી રહી છે પછી 1000 કરોડ કમાય કે 500 કરોડ કમાય કે ઓવરઓલ બોલિવૂડને રૂલ કરે બરાબર તો આપણી પણ એવી ગુજરાતી મૂવીઝ છે જેમ કે હમણાં નાયિકા દેવી રિલીઝ થઈ જેને ટેક્સ ફ્રી કરવામાં આવી છે ગુજરાતમાં હાલમાં જ ત્યારે આપના મતે ગુજરાતી મૂવીને જો કરમુક્ત કરવામાં આવે ટેક્સ ફ્રી કરવામાં આવે તો કેટલો મોટો ફાયદો થઈ શકે છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ફાયદો તો ઘણો થાય ગવર્મેન્ટ જો ફાયદો કરે તો અમને પ્રોડ્યુસરને તો ઘણો ફાયદો થાય હા રાઈટ પ્રેમ આપ કઈ કહેવા માંગશો આજ મુદ્દે કર મુક્ત ગુજરાતી સિનેમા હોવું જોઈએ પણ ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે રાષ્ટ્રને લગતી ફિલ્મો જ્યારે આવતી હોય છે ત્યારે કર મુક્ત થતી હોય છે કે સમાજને બહુ મોટો કોઈ સંદેશ પહોંચાડવામાં આવતો હોય પણ જે રીતે અત્યારે સિચ્યુએશન છે જે રીતે કોરોના ગયું છે લોકો હજી પણ થોડું ઘણું ડરે છે ક્યાંક ને ક્યાંક મોઢા ઉપર દેખાય નહીં પણ કોરોનાના લીધે પણ બધાની ઘંટડી ચોક્કસ વાગી જ ગઈ છે તો એનો ભય થોડા સમય માટે દૂર થાય અથવા તો જે પણ થોડી ફાઇનાન્શિયલ ક્રંચીસ આવ્યા છે લોકોને એ અવગણીને પણ થિયેટર સુધી પહોંચે એટલા માટે પણ સરકારે થોડી ઘણી મદદ કરવી જ જોઈએ સરકાર ઓલરેડી સબસિડી ને બધું આપે છે પણ છતાં પણ થોડી ટેક્સ ફ્રી કરે
तो अमारा जे प्रोड्यूसर से एमनी हिम्मत खुले अने वधु ने वधु गुजराती फिल्मों बने अने ज्यां सुधी आपणे साउथनी इंडस्ट्रीनी वात करी तो आपणे एवी फिल्मों बनावीशुं गुजरातीमां तो लोको जोवा जशे ज ऑडियंस बहु होशियार छे एटले ए एनी सामे आपणे ए आर्ग्युमेंट लईने जईए के गुजराती पिक्चर छे तो तमे जोवा जजो ना तमे सारू पिक्चर बनावो ऑडियंस जोवा जाय छे ગુજરાતી માણસ એવો છે કે જે લગભગ ઇન્ડસ્ટ્રીની 30% જે વોલ્યુમ છે એ પૂરો પાડતો હશે અને એ આપણી જ ભાષાની પિક્ચર જોવા ના જાય એવું બને નહીં એટલે ક્યાંક ને ક્યાંક હું એવું માનતો હોઉં છું કે સર્જકો તરફથી જ ક્યાંક ને ક્યાંક કાયમ ખામી રહી છે પણ જશે ધીરે ધીરે ઇવોલ્વ થશે દરેક વસ્તુનું એક ઇવોલ્યુશન હોય એ થઈ રહ્યું છે રાઈટ પ્રેમ અત્યાર સુધી અમે આપને ઘણા બધા વર્સેટાઇલ કેરેક્ટર્સમાં જોઈ ચૂક્યા છે અત્યારે ઘંટડીમાં આપ કોમિક કિરદારમાં જોવા મળવાના છો તો આગળ એવું કોઈ ડ્રીમી રોલ છે આપનો કે જે તમારા દિલમાં હોય કે હવે આવા ટાઈપની કોઈ ફિલ્મ કરવી છે તો એ આપ જણાવવા માંગો હવે એમાં તો એવું છે કે યાર એક એક્ટર તરીકે હું કોઈ એક ડ્રીમ પાળી લઉં કે ભાઈ આ જ રોલ એટલે મારું કરિયર ત્યાં પતી ગયું ને એના પછી મારે પિક્ચરો નહીં કરવાની એવું થોડી એટલે દરેક રોલ કોઈ પણ એક્ટર માટે મારા છેલ્લા શ્વાસ સુધી આપણે ખાલી ઇન્ડિયાની જ વસ્તી 130 કરોડ કે 35 કરોડ સુધી પહોંચી છે તો 135 કરોડ કેરેક્ટર છે મારી પાસે ભજવવા માટે એવી વાર્તા છે એટલે યસ મારી પાસે બહુ જ મારા તો બહુ બધા ડ્રીમ છે એક ડ્રીમ રાખીને આપણે શું કામ બેસી રહેવું બહુ જ બધા સપના જુઓ મજા કરો એવું છે એટલે બહુ જ બધા કેરેક્ટર્સ કરવા છે કોઈ એવું ડ્રીમ કેરેક્ટર છે નહીં અથવા તો એવું હજી સુધી લાગ્યું નથી કે આ ડ્રીમ હોઈ શકે જ્યારે આવશે ફરીથી જીએસટીવીમાં આવવાનું થશે તો હું તમને આઈને ચોક્કસ થઈ જઈશ ઓકે અક્ષત મારો સેમ ક્વેશ્ચન તમને પણ છે કેમ કે તમારી આ હજી સ્ટાર્ટિંગ છે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તો આપના માઇન્ડમાં એવું કોઈ ગોલ સેટ કરેલો છે કે ભાઈ આટલાથી આટલા ટાઈમમાં તમે પોતાની જાતને એ જગ્યા પર તો જોતા જ હોવ એક ગોલ તો તમારે અચીવ કરવાનો છે મારી તો એવી જ ઈચ્છા છે કે અગણિત પિક્ચર કરવા માંડે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને રોલ પ્રમાણે જે પ્રેમે કીધું એ સાવ સાચી વાત છે પણ મારું એક ડ્રીમ છે કે એક સારી કમર્શિયલ એક્શન મૂવી બને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અને એ કિરદાર હું કરું બસ બસ અહીંયા જીએસટીવીમાં તું બાજુમાં એક કૂણી મારી દે અમારે સેટ ઉપર આવું જ થતું હતું આજે પિકનિક ઉપર જઈએ અને એ મજા એ હતી કે એટલો બધો પોઝિટિવ માહોલ હતો કારણ કે થોડા સમય પહેલા જ બધા કોરોના પોઝિટિવ થઈને આવ્યા હતા એટલે એટલો પોઝિટિવ માહોલ હતો સેટ ઉપર કે જેની કોઈ વાત નથી પણ મસ્તી સાથે સાથે મજા એ વાતની આવતી હતી કે મસ્તીની અંદર ઇમ્પ્રોવાઇઝેશન બહુ બધા થતા હતા અને જે સ્ક્રિપ્ટને લગતા જ હતા એટલે એવું જનરલી એવું હોય છે કે તમે જો તમારું કામ એન્જોય ના કરતા હો તમે સારી રીતે ના જ કરી શકો પણ તમે ટ્રેલરમાં પણ જોઈ રહ્યા છો કે તમને જો મજા આવે છે ઇટ મીન્સ અમે કેટલું એન્જોય કર્યું હશે કરતા કરતા સો યસ વી હેવ અમે બહુ જ મજા કરી છે આ ફિલ્મ કરતા કરતા આખો લગભગ આખો દિવસ એક 24 કલાક ઓછા પડે એના કિસ્સા કહેતા કહેતા એવું છે તો આપણી પાસે 1.5 કલાકનો જ સમય છે એમાંથી બી લગભગ 15-20 મિનિટ તો થઈ ગઈ છે ઓકે અંકિતાજી ગુજરાતી ફિલ્મો માટે એક ઓડિયન્સને ટકાવી રાખવી અને એના માટે કોન્ટેન્ટ કેટલો મહત્વનો કિંગ સાબિત થઈ શકે લાઈક ગુજરાતી ઇન્ડસ્ટ્રી અને આપણી ગુજરાતી પબ્લિક મોર ઓવર કોમેડી મૂવીઝ માટે વધારે પ્રેફરન્સ આપે છે બટ લાઈક એઝ પર મી અગર આપણે હજી બીજા બી વસ્તુઓ ટ્રાય કરીએ તો ડેફિનેટલી ધ બૂમ જે છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઇટ વિલ ગો ઓન મોર યા સો ઇટ ઇઝ રિયલી ઇમ્પોર્ટન્ટ કે જે કોન્સેપ્ટ લઈને આવે ઇટ મસ્ટ બી લાઈક મિક્સઅપ ઓફ એવરીથિંગ કોમેડી કહો એક્શન કહો ઇમોશન્સ કહો એવરીથિંગ આ જ ક્વેશ્ચન પ્રેમ તમને પણ છે કે એક કોન્ટેન્ટ અત્યારે મહત્વનો કિંગ સાબિત થાય જ છે ફિલ્મ પછી નાના બજેટની હોય કે મોટા બજેટની હોય કે અંદર ગમે તે સ્ટાર્સ હોય એ હવે કંઈ મહત્વનું સાબિત નથી થતું જ્યારે ફિલ્મ રિલીઝ થાય અને એનો જે કોન્ટેન્ટ છે એ ઓડિયન્સને ટચ કરવો જરૂરી છે તો આ વાત સાથે આપ કેટલા સહમત છો એમાં તો હમણાં ઘણી બધી બોક્સ ઓફિસની હિન્દી ફિલ્મો પણ જોઈ લો હા જે એટલા બધા મોટા મોટા સ્ટાર આવીને બધું કરી જ જાય છે પણ નથી થઈ શકતું એટલે કોન્ટેન્ટ ઇઝ હીરો સ્ક્રિપ્ટ ઇઝ હીરો એવું છે ઘણી વખત હા ચહેરાઓનો ચોક્કસ ફરક પડે જ છે એમાં બેમત નથી
પણ એ ચહેરાઓ બનતા પણ સમય લાગ્યા છે અને એ ચહેરાઓ સારા સ્ક્રિપ્ટના લીધે જ બન્યા છે. વેધર ઇટ ઇઝ ડિરેક્ટર, વેધર ઇટ ઇઝ કોઈ બહુ મોટો સુપરસ્ટાર છે, તો એ સ્ક્રિપ્ટ વગર નથી થયો, એ કેરેક્ટર વગર નથી થયો. તો એવા કોન્ટેન્ટની બહુ જરૂર છે અને આપણા ગુજરાતીઓ પાસે તો બહુ બધી વાર્તાઓ છે અને મને ચોક્કસ ખાતરી છે કે આપણી ઇન્ડસ્ટ્રી બહુ જ અદભુત કામ કરશે, જે મરાઠી ઇન્ડસ્ટ્રી કરી રહી છે, તેલુગુ ઇન્ડસ્ટ્રી કરી રહી છે, તમિલ, કન્નડ, મલયાલમ, ઉડિયામાં બહુ સારા પિક્ચરો બને છે, બાંગ્લામાં બહુ સારા પિક્ચરો બને છે. સો આપણા ત્યાં પણ એવા પિક્ચરો બનશે જ 101%. રાઈટ. લાસ્ટલી જતા જતા અમારી જીએસટીવી ની ઓડિયન્સ માટે તમારી ફિલ્મ જે 10મી જૂને રિલીઝ થઈ રહી છે તેને લઈને એક સ્પેશિયલ મેસેજ ની શરૂઆત આપથી જ કરીએ. તમે ચોક્કસથી ઘંટડી જોવા જજો જ અને તમને તમે એક રિવ્યુ ચોક્કસથી લખજો, ભલે એ તમને ગમે ના ગમે, તમારા તમામ પ્રકારના જે પ્રતિસાદ છે અમારા માટે આવકાર્ય છે, પણ એના માટે તમારે જોવા તો જવી જ પડશે. પેલી રાહ ના જોતા કે ઓટીટી પર આવે એટલે જોઈ લઈએ કે ક્યાંક અમુક એક બે એપ છે એના ઉપર લિંક મળી જાય તો જોઈ લઈએ, એવું બધું કર્યા વગર આપણે બહુ સુગ્ન પ્રેક્ષક છીએ. તો આપણે ટિકિટ ખર્ચી અને ઓડિયન્સ એટલે ઓડિયન્સ તરીકે થિયેટરમાં જજો, એનો અનુભવ લેજો, કારણ કે બહુ સમય પછી એ થિયેટર્સ પણ ખુલ્યા છે અને ફિલ્મ જોવાની મજા તો થિયેટરમાં જ છે. બાકી મોબાઈલ ઉપર તો ઇન્સ્ટાગ્રામ, એફબી ને એવું બધું, આઈ મીન સોશિયલ મીડિયા છે જ. રાઈટ. તો થિયેટરમાં ચોક્કસ જોવા જજો અમારી ઘંટડી ફિલ્મ 10 જૂને. રાઈટ. અક્ષય, સબ પરિવાર સાથે જજો, બહુ જ મજા પડશે અને કોરોના પછી આ બહુ જ સારું આઉટિંગ પણ હશે તમારા બધા માટે અને પિક્ચર બહુ જ સારી છે અને 10 તારીખે 10 જૂને ઘંટડી વાગવી જોઈએ, એ પણ થિયેટરમાં જ. રાઈટ. અંકિતાજી, આઉટ એન્ડ આઉટ કોમેડી છે, ફૂલ ઓન ફેમિલી એન્ટરટેનમેન્ટ છે, તો રિક્વેસ્ટ કરું છું બધાને થિયેટરમાં જઈને જ જોજો ઘંટડી હંદાઈની વાગે. રાઈટ. અને તમે હિન્દી મૂવીની ટક્કરની ઘંટડી મૂવી બનાવી છે, તમને બધાને મજા આવશે, ચોક્કસ જજો ઘંટડી હંદાઈની વાગે. ચલો, ઓલ ધ વેરી બેસ્ટ તમારી અપકમિંગ ફિલ્મ જે 10મી જૂને રિલીઝ થવા જઈ રહી છે તેના માટે અને જીએસટીવી સ્ટુડિયોમાં ઉપસ્થિત રહેવા માટે અને મારી સાથે ઘણી બધી વાત કરવા માટે પણ થેન્ક યુ સો મચ. આ સાથે જ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.